નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ઠાકર મિલન. આજે આપણે જે ધોરણ 12 સાયન્સની અંદર યુનિટ નંબર 4 જે રાસાયણિક ગતિકી છે એના જી નીટની અંદર આપણે વાત કરતા હતા, તો આજે આપણે એના લેક્ચર નંબર 2 ની અંદર વાત કરવાના છીએ. યુનિટ નંબર 4 માં લેક્ચર નંબર 2 રાસાયણિક ગતિકી જે ચેપ્ટર છે એના સમ કે જે જી નીટની અંદર આપણે જે મટીરીયલ છે એના અંદરથી સોલ્વ કરવાના છીએ. ઓકે મિત્રો, તો સ્ટાર્ટ કરીએ. આપણે આગળના એમસીક્યુઝ આપણે જોઈ ગયેલા છીએ, એના પછીના જે નેક્સ્ટ છે બરોબર એનાથી શરૂઆત કરીએ છીએ. તો શું કીધું? એક રાસાયણિક પ્રક્રિયાનો વેગ બરાબર પ્રક્રિયાનો વેગ અચળાંક છે માટે પ્રક્રિયાનો ક્રમ ખાલી જગ્યા છે. પ્રશ્ન શું પૂછો કે કોઈ એવા ક્રમની પ્રક્રિયા ગોતવાની છે આપણે કે જેમાં પ્રક્રિયાનો વેગ બરાબર શું થવું જોઈએ? વેગ અચળાંક. પ્રક્રિયા વેગ બરાબર કે થવું જોઈએ. શું થવું જોઈએ? કે. તો આપણે મિત્રો યાદ કરો તો આપણે છે ને દરેક પ્રક્રિયા માટે સૂત્ર જયારે તારવતું હતું ત્યારે આપણે એવું એના સંબંધ એમના તારવેલા છે. પ્રક્રિયા વેગ બરાબર અથવા તો ચલે છે એવી રીતના આપણે એના ચલે છે પ્રક્રિયાની સાંદ્રતા બરોબર, પછી આપણે ચલે છે નીચેને દૂર કરીને વેગ અચળાંક કે નું કિંમત એટલે કે મૂકતા હતા બરોબર. હવે એવું ગોતવાનું છે કે જે પ્રક્રિયા વેગ બરાબર શું થવું જોઈએ? પ્રક્રિયાનો વેગ અચળાંક થવો જોઈએ. તો આપણે એની સમજૂતી માટે મેં તમને અહીંયા દર્શાવ્યું છે, જોઈએ. તો શું કીધું એમાં? ધારો કે કોઈ શૂન્ય ક્રમની પ્રક્રિયા લઈએ આપણે, કારણ કે સ્ટાર્ટિંગ ક્યાં છે? શૂન્ય ક્રમથી ન થાય. શૂન્ય ક્રમની પ્રથમ ક્રમની પ્રથમ ક્રમની આભાસી આવી ત્રણ પ્રક્રિયા આપણે હાલના સિલેબસમાં ભણેલા છીએ. તો આ પ્રક્રિયા લીધી મેં, એની માટે મેં પ્રક્રિયા વેગ લખ્યો. તો પ્રક્રિયા વેગ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે પ્રક્રિયાનું વેગ સૂત્ર શું હતું? પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે. તો તમે આ સંબંધ જોઈ શકો છો. પ્રક્રિયા વેગ ચલે છે એ એટલે કોણ? પ્રક્રિયકના શૂન્ય ઘાતાંક એટલે ઉપર કોણ છે? ઝીરોના સમપ્રમાણમાં છે. તેથી હવે ચલે છે નીચેને દૂર કરો તમે અચળાંક શું મૂકવાના? કે મૂકવાના છો. એટલે પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એ ઝીરો. એ ઝીરો નો મતલબ શું થાય? એક થઈ જાય કોઈ પણ ની ઉપર ઝીરો ઘાત, એનો જવાબ શું આવે? એક આવે. એટલે પ્રક્રિયા વેગ બરાબર શું થઈ ગયું? કે થઈ ગયું. તો આપણને ઈ જ કીધું ને કે કઈ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ કે થાય, તો એ આપણે સાબિત કરી દીધું કે કયા ક્રમમાં થશે? તો કે શૂન્ય ક્રમની પ્રક્રિયામાં શું થશે? પ્રક્રિયા વેગ બરાબર પ્રક્રિયાનો વેગ અચળાંક થશે. એની પછી નેક્સ્ટ જોઈએ. આરએનએસ સમીકરણ કે ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ઇ રેસ ટુ માઇનસ ઈએ અપન આરટી ના આધારે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઈએ ની ગણતરી નીચેનામાંથી કઈ રીતે થાય? તો એની માટે આપણે જે થિયરી ભણી ગયેલા છીએ આરએનએસ સમીકરણ માટેની, એ થિયરી તમને કમ્પ્લીટ યાદ હોય તો થિયરીકલ પ્રશ્ન છે. તો એમાં મિત્રો આપણે એક વસ્તુ ઢાળ બરોબર એટલે કે આલેખ પહેલા જોવો પડે, કોના વચ્ચે આલેખ દોરીએ તો આપણને ઈએ મળે, કારણ કે આખું ચેપ્ટર ભણ્યા હોય ને પછી તો ઘણા બધા આલેખ આપણે ભણી ગયા છીએ. તો મિત્રો એમાં આપણે આ જયારે આરએનએસ સમીકરણ ભણ્યા હતા ત્યારે આપણે ટી વિરુદ્ધ આનું કે નું હવે લોગ ક્યાં કેમ લીધેલું છે? તો કે જો આ ઈ રેસ ટુ છે ને બરોબર, ઈ રેસ ટુ કાઢવા માટે હું બંને બાજુ લોગ લઉં, બંને બાજુ લોગ લઉં તો લોગ કે ઇઝ ઇક્વલ ટુ એ. આ ઈ રેસ ટુ છે ક્યાંથી જતો? કે કેમ નામ એટલે કે લોગ કે ઇઝ ઇક્વલ ટુ એ ગુણ્યા બરોબર આ છે ને આખું આવી રીતના આરટી અપન ઈ અપન આરટી એવું થઈ જાય. એટલે આ ટી અને આ કે વચ્ચેનો જોવાનો એટલે કે એકના છેદમાં કે થશે ને, કારણ કે તમે સમજી શકો છો. તો તમને બતાવું અહીંયા કે ભાઈ લોગ કે લઈએ આપણે બરોબર, આ કે ઇઝ ઇક્વલ ટુ અહીંયા જે કાંઈ છે એ તો છે જ તે, પણ આ જે ઉપર હતું ઈ ની માથે જે ઘાત હતી એ કેવી થઈ જાય? તો કે માઇનસ ઈ અપન આરટી આવું થઈ જશે. તો ટી ક્યાં આવ્યો? એકના છેદમાં ટી આવ્યો અને આ લોગ આવ્યો. તો આ બે નો ગ્રાફ દોરીએ તો જ આપણને શું મળે? ઈએ મળે. ઈ કેવી રીતના મળે? તો કે આ તમે જે લોગ કે વિરુદ્ધ વન અપન ટી નો ગ્રાફ દોરશો ને એ સમયે તમને ઢાળ મળશે. ઢાળનું મૂલ્ય શું હતું ત્યારે? માઇનસ ઈએ અપન 2.303 ગુણ્યા આર, જો એમાં લખ્યું છે. ઢાળનું મૂલ્ય ત્યારે કેટલું હતું? તો કે માઇનસ ઈએ અપન 2.303 ગુણ્યા આર. એટલે તમે ઢાળ કોની વચ્ચે કયો ગ્રાફ દોરો તમે ઢાળ મેળવો? તો કે તમે લોગ કે અપન વન અપન ટી ના આલેખ પરથી તમે એને મેળવી શક્યા. ઓકે, એની પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટમાં શું કીધું છે આપણને? તો સમજીએ, પ્રક્રિયા પ્રથમ ક્રમની પ્રક્રિયા કેવી ક્રમની પ્રક્રિયા છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા એ માંથી બી માં 0.01 મોલર લીટર મોલ પ્રતિ લીટર પ્રક્રિયકની સાંદ્રતા એ પ્રક્રિયાનો વેગ 2×10⁻⁵ મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ છે તો પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય શોધો. હવે પ્રક્રિયા પ્રથમ ક્રમની છે અને અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર આપણને ખબર છે, T1/2 0.693 / K આ સૂત્ર થશે એનું બરોબર. હવે એ સૂત્ર થાય ઓકે,
પણ એની માટે આપણને કે ખબર હોવી જોઈએ. જો કે ખબર હશે આપણને તો આપણે આ ટી વન બાય ટુ વાળું સૂત્ર વાપરી શકીએ. સમજાય, ટી વન બાય ટુ વાળું સૂત્ર તો આપણે યુઝ કરી શકીએ. અને તો કે મેળવવો પડે, કે મેળવવા માટે આપણને શું વસ્તુ આપી છે, તો કે પ્રક્રિયકની સાંદ્રતા આપી છે અને પ્રક્રિયાનો વેગ આપ્યો છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું વેગનું સૂત્ર શું, તો કે જો એમ તમને દર્શાવ્યું છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ડી એ બાય ડી ટી પ્રક્રિયકની સાંદ્રતા. બરોબર, હવે વેગ તમને આપ્યો છે રકમમાં કેટલો કીધેલો છે, તો તમને વેગ લખો 2 × 10⁻⁵. તો અહીં લખ્યું 2 × વેગ, તો જો અહીંયા વેગ 2 × 10⁵ અને સાંદ્રતા તમને કેટલી આપી, 0.01. તો એ તમે લખ્યું છે. આનું તમે સાદરૂપ આપો એટલે તમને શું મળી ગયો, કે મળી ગયો. કે કેટલો મળ્યો, 2 × 10⁻³. હવે અર્ધ એસો સમય ગોઠવા માટેનું સૂત્ર 0.693/k. તો કે તમે મેળવી લીધો, તો 0.693/k એટલે 2 × 10⁻³. તો તમને જવાબ કેટલો મળે, 345.7 મળે પણ સેકન્ડમાં. બરોબર, તો ઈ જે 345 છે, તો ઓપ્શન જોવાના 345 ની નજીક નો આંકડો કયો, 347. સમજાય છે, એટલે જવાબ આપણો કયો થઈ ગયો, ડી. ક્લિયર. એવી જ રીતના એની પછીનો દાખલો જોઈએ, નેક્સ્ટ. હવે શું કીધું અહીંયા, પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા, જો પ્રક્રિયકની સાંદ્રતા આપી 0.5 મોલ પ્રતિ લીટર હોય, ત્યારે વેગ કેટલો કીધો આપણને, 1.5 × 10⁻² હોય. તો આ પ્રક્રિયાનો અર્ધ એસો સમય શોધો. તો ઉપર જે વસ્તુ કરીને મિત્રો, એની જ વસ્તુ આમાં કરવાની છે. પેલા શું કરવાનું છે, તો તમને કે નથી આપેલો. બરોબર, પ્રથમ ક્રમની પ્રક્રિયા ચોખવડ કરી, તો એની માટે ટી વન બાય ટુ નું સૂત્ર શું થાય, 0.693/k થાય. તો કે તો ગોતવો પડે, તો કે ગોતવા માટે તમને બે વસ્તુ આપી, મેં આગળનો દાખલો કરાવ્યો એ જ રીતના કરવાનો છે. વેગ આપ્યો છે, બરોબર, અને તમને શું આપ્યું છે, પ્રક્રિયકની સાંદ્રતા આપી છે. એના પરથી તમે શું મેળવો, તો કે મેળવો, કે પરથી શું મેળવો, અડધા એસો સમય, એટલે એનો જવાબ તમારો કેટલો આવશે, 23.1 સેકન્ડ, આવી સોરી મિનિટમાં આવશે જવાબ અહીંયા, કારણ કે એકમ કયો છે, અહીંયા મિનિટ છે, એટલા માટે અહીંયા એકમ સેકન્ડ હતો, એટલા માટે સેકન્ડમાં જવાબ આવ્યો. ક્લિયર, એ જાતે કરી નાખજો, કારણ કે સેમ ટુ સેમ, કોપી ટુ કોપી દાખલો છે એટલા માટે. ઓકે, એના પછી જોઈએ પ્રક્રિયા છે 2a + b, એ પ્રક્રિયા છે, એમાંથી નિપજ શું બને છે, 3c + d ના વેગ માટે ખાલી જગ્યા ખોટું છે, નીચેનામાંથી કોઈ ખોટું છે. હવે એની માટે આપણને નિયમ ખબર હોવી જોઈએ, કે આપણે જયારે પ્રક્રિયાનો વેગ લખતા શીખ્યા ને, ત્યારે આપણે એવું શીખ્યા હતા કે ભાઈ પ્રક્રિયક હોય ને એ હંમેશા માઇનસમાં હોય, કારણ કે એનામાં ઘટાડો થાય ત્યારે તે શું બને છે, નિપજ બને. પ્રક્રિયક જેટલી વપરાશે, એટલે કે વપરાય મીન્સ કે ઘટાડો થાય છે, એનામાં ઘટાડો થશે, એટલે ઘટાડા માટે નિશાની આપણે માઇનસ લખતા હતા. એટલે કે જે પ્રક્રિયક હોય એનો વેગ જયારે લખીએ ને, ત્યારે માઇનસ દર્શાવવામાં આવે, પણ નિપજમાં છે એ કેવો હોય, હંમેશા પ્લસ જ હોય. બરોબર, પ્રક્રિયાનો વેગ, તો આના પ્રક્રિયા વેગ લખો, તો આનો પ્રક્રિયા વેગ લખો તમે, તો શું થાય, માઇનસ 2 છે એટલે 2 નીચે આવી ગયા, 1/2 ડી એ બાય ડી ટી, તો એ સાચું છે. અહીંયા બી માટે જોવો, તો બી માટે તો કાંઈ આગળ છે જ નહીં, એટલે માઇનસ ડી બી બાય ડી ટી, તો કે એ સાચું છે. નિપજમાં જોવો, અહીંયા 3c એટલે 1/3, તો અહીંયા માઇનસ નથી બોલતો, 1/3 ડીસી બાય ડી ટી, પણ એવું કંઈ નથી, જો અહીંયા માઇનસ લખ્યું એટલા માટે આ કેવું થઈ ગયું, ખોટું. એટલે કે આપણો જવાબ કયો આવશે, બી. તો ડી તો સાચો છે, કેમ કે એ પ્લસ છે, ડી બાય ડી ટી છે, એટલે એ તો પ્લસમાં છે ને, એટલે સાચું પડે. પણ જે નિપજ છે કોઈ દિવસ માઇનસમાં પ્રક્રિયા વેગ ન આપે, પ્રક્રિયકમાં હોય તો એનો પ્રક્રિયા વેગ માઇનસ આવે, પ્રક્રિયકનો, નિપજનો પ્લસ આવે. એટલે જે નિપજનો જે માઇનસ લખ્યો છે એ ખોટું બતાવે છે. ક્લિયર, ઓકે. એની પછી નેક્સ્ટ જોઈએ, પ્રક્રિયા આપી છે N2 + 3H2 માંથી નિપજ શું બને છે, 2NH3 બને છે. પ્રક્રિયા માટે DNH3/dt અને માઇનસ DH2/dt નો સંબંધ ખાલી જગ્યા છે, તો એની વચ્ચેનો સંબંધ કેવો છે, આપણને MCQs આવા આપેલા છે. બરોબર, હવે પ્રક્રિયા શું કીધી આપણને, તો એ તમને દર્શાવું અહીંયા. પ્રક્રિયા આપણને શું આપેલી છે, તો જો આવી પ્રક્રિયા છે N2 + 3H2 માંથી શું બને છે, 2NH3 બને છે. આપણે આ NH3 H2 આ બે વચ્ચેનો સંબંધ ચેક કરવાનો છે, એની માટે આપણે ઓપ્શન આપેલા છે. તો આની માટે ખાલી તમારે મિત્રો પ્રક્રિયાનો ક્રમ જ લખવાનો છે, બહુ સીધી વસ્તુ છે. જો અહીંયા 2 છે, હાલો પહેલા આપણે પ્રક્રિયક માટે લખીએ. પ્રક્રિયક માટે હમણાં નિયમ જોયો આપણે, પ્રક્રિયક માટે કેવું હોય, તો કે -1/3 DH2/dt. આ કોણ છે, નિપજ છે, તો નિપજમાં 1/2 પ્લસ આવે ને, NH3 DNH3 બાય
DT હવે અહીંયા તમે જુઓ પહેલા કોને રાખવાનું છે તો કે NH3 ને તો NH3 આરે જે છે ને અહીંયા જવા દીઓ તો કોણ અહીંયા છે બી બી અહીંયા વિગત છેદ છેદ અંશમાં વિગત માઈનસ 2 ના છેદમાં 3 DH2 બાય DT ઇઝ ઇક્વલ ટુ DNH3 બાય DT તો અહીંયા NH3 એની સામે શું હોવું જોઈએ માઈનસ 2 ના છેદમાં 3 DH2 બાય DT હોવું જોઈએ તો તમે જોઈ શકશો અહીંયા તો અહીંયા ડી એન એચ થ્રી બાય ડી ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 ના છેદમાં 3 આપણે જવાબ શેવો લેવા 2 ના છેદમાં 3 તો એ તમને આઈડિયા આવી જશે અહીંયા મેં દર્શાવેલું જ છે તમે જોઈ શકો છો પ્રક્રિયા વેગ 1/2 કારણ કે આગળ 2 છે એટલા માટે અહીંયા આગળ 3 છે એટલા માટે 3 છેદમાં આવ્યા આનું સાદુરૂપ આપ્યું તો આપણને જવાબ મળી ગયો ક્લિયર ઓકે હવે બીજું શું કીધું છે એની પછીના નેક્સ્ટ ક્વેશ્ચનમાં તો કે એચ ટુ વત્તા ટુ આઈસીએલ માંથી શું બને છે ટુ એચસીએલ વત્તા આઈ ટુ પ્રક્રિયા નીચેના બે તબક્કામાં પૂર્ણ થાય છે કેટલા તબક્કામાં પૂર્ણ થાય છે બે તબક્કા આ જે પ્રક્રિયા છે બે તબક્કામાં પૂર્ણ થાય છે તો પહેલો તબક્કો આ છે આપણો એચ ટુ વત્તા આઈ સીએલ એમાંથી શું બને એચસીએલ વત્તા એચ આઈ એ તબક્કો કેવો છે ધીમો છે સમજો અને એચ આઈ આ જે બની ગયું છે આ સીએલ બન્યું છે એચસીએલ એ બે વચ્ચે પ્રક્રિયા છે ને એચસીએલ પ્લસ આઈ ટુ ના કેવો તબક્કો છે ઝડપી છે અથવા પદ્ધતિ બે મુજબ આ રીતના થાય છે એક જ તબક્કામાં કરો તો આ રીતના થાય છે આ પ્રક્રિયાનો વેગ કઈ પદ્ધતિ અથવા તબક્કાથી નક્કી થશે એટલે ટૂંકમાં આપણે આ જે પ્રક્રિયા લખી છે એ કયા તબક્કામાં એનો પ્રક્રિયા વેગ નક્કી થાય તો બધા એને નાનપણથી ખબર છે આપણે કે જે ધીમો તબક્કો હોય એ શું નક્કી કરે પ્રક્રિયાનો વેગ નક્કી કરે તો ધીમો તબક્કો કોણ છે તો કે આ છે એટલે તમે જુઓ તો આ પદ્ધતિ એ છે અને આ પદ્ધતિ કઈ છે બી છે તો માત્ર ને માત્ર પદ્ધતિ એ એટલે ફક્ત કોણ આવશે એ સાચો પડે ક્લિયર ઓકે એની પછી નેક્સ્ટ જોઈએ તો નેક્સ્ટમાં શું કીધું આપણને કે એ માંથી બી એટલે કે પ્રક્રિયક એ માંથી નીપજ બી પ્રક્રિયા પ્રથમ ક્રમની છે શબ્દ સાંભળજો કયા ક્રમની પછી પ્રથમ ક્રમની છે આ પ્રક્રિયામાં પ્રક્રિયક એની સાંદ્રતા કેટલી છે 0.5 મોલ પ્રતિ લીટર અને વેગ કેટલો છે કે છે તો ટી વન હાફ કેટલો મળે ટી વન હાફ કેટલો મળશે એવો આપણને પ્રશ્ન પૂછેલો છે બરોબર છે તો ટી વન હાફ આપણે ગોતવાનો છે ટી વન હાફ માટેનું સૂત્ર અને એના પરથી આપણે જવાબ લેવા જઈએ તો 0.5 તો આ બધાને આવડે હવે કારણ કે તમને જો મોલ સાંદ્રતા આપેલી છે બરોબર છે તમને અહીંયા તમે જવાબ જોવો તો તમને બધા કેમાં છે લોગની હારે છે એ તમને સમજાવું એક વસ્તુ સમજો હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય ને એ સાંદ્રતાથી સ્વતંત્ર છે અત્યારે એનો અર્ધ આયુષ્ય સમય છે સાંદ્રતાથી કેવો હોય સ્વતંત્ર હોય એટલે તમે 0. અહીંયા ખાલી કોના પર ડિપેન્ડ કરી કે ઉપર ડિપેન્ડ કરી એટલે સાંદ્રતા તમને આપી તમારી માટે હકીકતમાં કઈ કામની છે નહીં બરોબર ટી વન હાફ બરાબર આ સૂત્ર આપણે લખીએ છીએ 0.693 બાય કે બરોબર હવે આ 693 આપણે કેમ લેવા થા એ યાદ કરવું પડે તો કે લોગ બે એને ગુણીને આપણે 2.303 આવું સમીકરણ ક્યારે હતું એનું સાદુરૂપ આપીને આપણે આ 0.693 લાવ્યા હતા એનાથી એક સ્ટેપ આગળ જાવ તો પેલા સમીકરણ કેવું હતું 2.303 ગુણ્યા લોગ બે ના છેદમાં કે હતો હવે 2.303 ની આમાં ઉમેરી દો તો એલએન લોગ થઈ જાય આ લોગ લખવા માટે આપણે 2.303 અલગ લખીએ છીએ એમાંથી એલએન માં તો આને આમાં ઉમેરી દો તો શું થઈ જાય એલએન થઈ જાય એલએન બે થઈ જાય એલએન બે ના છેદમાં કે હતો કે આપણને આવો ઓપ્શન આપેલો છે લોગ વાળા ઓપ્શન છે એટલે આપણે લોગમાં ફેરવું આપણે એને એલએન બે ના છેદમાં કે એટલે આપણો જવાબ કયો થઈ જશે બી ઓકે એની પછીનો દાખલો જોઈએ ખૂબ સરસ દાખલો અને સારો દાખલો છે કે જે આપણે બોર્ડમાં પણ કામનો છે પ્રથમ ક્રમની જે પ્રક્રિયા 60 મિનિટમાં 60% પૂર્ણ થાય છે તેને 50% પૂર્ણ થવા કેટલા મિનિટ લાગશે બહુ સરસ પ્રશ્ન છે કે ભાઈ એક પ્રક્રિયા છે બરાબર પ્રથમ ક્રમની છે એને 60 મિનિટમાં કેટલી ટકા પૂર્ણ થાય છે તો કે 60% પૂરી થાય છે 60 મિનિટમાં કેટલા ટકા પૂરી થાય છે 60% પૂરી થાય છે તો તે 50% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે ટૂંકમાં આપણને પૂછેલું તો અહીંયા અર્ધ આયુષ્ય સમય જ છે પણ આપણે અર્ધ આયુષ્ય સમય પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તો 0.693 બાય કે હોય તો આપણને આ મળે નકર મળે નહીં તો કે મેળવવા માટે આપણને આગળની શરત આપેલી છે હવે એક વસ્તુ અહીંયા તમે વિચારો ટોટલ પ્રક્રિયા કેટલા ટકા પૂરી થઈ ગઈ 60% બાકી કેટલી રહી પ્રક્રિયા ટોટલ હશે કેટલી પહેલા તો 100% પ્રક્રિયા પૂરી થતી હશે 100% ઓકે એમાંથી 60% પૂરી થઈ ગઈ છે તો બાકી કેટલા ટકા રહી 40% રહી તો શરૂઆતની સાંદ્રતા એની કેટલી હશે 100 હશે અને અંતિમ સાંદ્રતા એની એવું બાકી કેટલી રહી તો કે 40 હશે શરૂઆતની સાંદ્રતા અને અંતિમ સાંદ્રતા આપણને બે મળી ગઈ આ
આ સમજજો ટકાવારીમાં આપ્યું એટલા માટે ખબર પડી કે 60% પૂરી થઈ ગઈ તો શરૂઆત ક્યાંથી થઈ હોય તો કે સંપૂર્ણ રીતે કેટલી હોય તો કે 100% હોય એમાંથી 60% પૂરી થઈ ગઈ બાકી કેટલી રહે 100-60 એટલે કે 40% રહે તો ઓકે શરૂઆતની સાંદ્રતા અને અંતિમ સાંદ્રતા મળી ગઈ તો આપણે આગળ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર છે 2.303 / T log C0/C0 એટલે શરૂઆતની સાંદ્રતા અને અંતિમ સાંદ્રતા શરૂઆતની સાંદ્રતા બરાબર 100% બાકી રહેલી સાંદ્રતા કેટલી તો કે 40% બરાબર ટકાવારી કાઢી નાખ્યું સમય તો કે આપણને 60 મિનિટ આપેલો છે રકમમાં તો જોઈએ 2.303 T 60 આપેલો છે લોગ શરૂઆતની 100 અને અંતિમ 40 મૂકી દીધું આનું સાદુરૂપ આપો તો લોગ 100 - log 40 કારણ કે ભાગાકારમાં છે એટલે બાદબાકી થશે એનું તમે સાદુરૂપ આપો તો 2 - 1.6 થશે 2.303 ની તો એમનામ જ રહેશે હવે આનું તમે ખાલી કે લઈ લેજો આનું મેં સાદું રૂપ નું આપ્યું કારણ કે આને જે મારે શું મેળવવાનું છે મારે 50% પ્રક્રિયા પૂર્ણ થાય એ કેટલા સમયમાં થાય એટલે મારે અર્ધાયુષ્ય સમય મેળવવાનો છે તો અર્ધાયુષ્ય સમય માટેનું સૂત્ર મૂક્યું મેં T1/2 0.693/K મેં મેળવેલો છે કે કેટલો મેળવ્યો 2.303 / 60 × 0.4 હવે ઓકે અહીંયા કે મૂકું તો અહીંયા શું થાય કે બરાબર 2.303 × 0.4 / 60 છેદનો છેદ ક્યાં છે અંશમાં એટલે 60 ક્યાં હોય ગયા ઉપર 2.303 × 0.4 આનું મેં સાદુરૂપ આપ્યું તો મને જવાબ શું મળ્યો 45.13 મિનિટ મળ્યો 45.13 એટલે કે સમથિંગ કેટલો સમય થયો 45 નો થયો ક્લિયર મિત્રો ઓકે તો આજે આપણે અહીંયા સુધી રાખીએ 10 સોલ્વ કર્યા છે તમે પણ સોલ્વ કરજો જાતે બરોબર બધાનું સોલ્યુશન સારી રીતે આપ્યું છે છતાં તોય સમજાતું ન હોય તો મને જાણ કરજો ઓકે મિત્રો થેન્ક યુ